આગળ અન્ય મહત્વના સમાચાર. ગુજરાત સરકાર અને વેલફેર વેલસન ગ્રુપ વચ્ચે એમઓયુ થશે. કચ્છમાં રૂપિયા 1,250 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપવા માટેના એમઓયુ થશે. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એમઓયુ સંપન્ન થશે. આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડશે આ પ્લાન્ટ. 2000થી વધુ યુવાનોને આગામી સમયમાં રોજગારી મળી રહેશે આ પ્લાન્ટ સ્થાપાયા બાદ. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સોનલ પાસેથી. સોનલ, ગુજરાત સરકાર અને વેલ્સપન ગ્રુપ વચ્ચે એમઓયુ કરાર થયા છે, જેને લઈ કચ્છમાં પ્લાન્ટ સ્થાપવામાં આવશે. શું વિગતો, શું અપડેટ આ મામલા પર? જી, ગુજરાત સરકાર અને વેલ્સપન ગ્રુપ વચ્ચે કચ્છમાં 1,250 કરોડના ખર્ચે નવીન પ્લાન્ટ સ્થાપવા માટેના ખાસ એમઓયુ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ એમઓયુ સંપન્ન થયા છે. નવી ઉદ્યોગ નીતિ 2020 અન્વયે જે આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડવાની છે, તે અંતર્ગત એક નવો પ્લાન્ટ બનશે કચ્છમાં, અને જે એનાથી 2000થી વધુ યુવાનોને રોજગારી મળવાની જે સંભાવના છે તે ઊભી થશે. જે પ્લાન્ટ છે તે સ્ટીલ પ્લાન્ટ છે, જેમાં આયર્ન પાઇપ પ્રોજેક્ટ અંગેના આ એમઓયુ કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે જે આ એમઓયુ છે તે કરવામાં આવ્યા હતા ઉદ્યોગ વિભાગ અને વેલ્સપન ગ્રુપ વચ્ચે. જી જી સોનલ, આભાર જાણકારી આપવા બદલ. ગુજરાત સરકાર અને વેલ્સપન ગ્રુપ વચ્ચે એમઓયુ થયા છે. કચ્છમાં રૂપિયા 1,250 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપવા માટેના એમઓયુ થયા છે. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ એમઓયુ થયા છે. આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડશે આ પ્લાન્ટ. આ પ્લાન્ટ થકી હજારો યુવાનોને રોજગારી મળી રહેશે. આગામી સમયમાં 2000થી વધુ યુવાનોને રોજગારી આપશે આ પ્લાન્ટ.